નમસ્કાર જે સાંજ આપણા આખા વરસને આખા વરસના થાકને પરમ વિશ્રામ આપે છે જે સાંજ આવનારા આખા વરસનું પુણ્ય પાથેય આપણને અર્પણ કરે છે અને જે સાંજે સંધ્યા આકાશમાં નહીં આપણા અસ્તિત્વના શ્વાસે શ્વાસમાં ખીલતી હોય એવી આ સાંજ ફરીથી આપણને પ્રાપ્ત થઈ છે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વાર્ષિક પર્વનું આ છઠ્ઠું વરસ છે બાળકના જન્મના છઠ્ઠા દિવસે એની છઠ્ઠી ઉજવાય છે અને કહેવાય છે કે વિધાતા એના લેખ લખે છે પણ જે સંકલ્પ પર સંતના આશીર્વચન સતત વરસતા હોય એના લેખ વિધાતા ના લખે પણ સ્વયં કાળ એનો શિલાલેખ કોતરતો હોય છે જેમની નિષ્ણા છેલ્લા છ છ વર્ષથી આ પ્રોગ્રામને પર્વ બનાવે છે અને એના લેખ વિધાતા ન લખે પણ આપણી સાથે સતત જે રહ્યા છે અને આપણા આખા એ ઉપક્રમને મુદ્રાલાયક જેમણે બનાવ્યો છે એવા પ્રિય મોરારી બાપુને આપ સૌ વતી વંદન કરું છું આપણે તાળીઓના વિવેક સાથે બાપુને આવકારીએ જેમના સુકૃતને આજે સન્માનવા છે એવા આપણા ત્રણેય સન્માનનીય વ્યક્તિત્વ શ્રી પ્રદ્યુમ્ન આચાર્ય શ્રી ઉમિયા શંકરભાઈ ધાંધિયા અને વાર્તાકાર શ્રી ગોરધનભાઈ બેસાણીયા વિદ્યાગુરુ બોરીસાગર સાહેબ આ વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતા ઉપપ્રમુખ ડોક્ટર માનસેતા સાહેબ અને ગુજરાતભરમાંથી કેવળ સ્નેહ સૂત્રથી આ ખોબા જેવડા સાવરકુંડલા શહેરમાં પધારેલા ગુણીજનો અને સરહૃદય મિત્રો પર્વ પર્વષ્ઠીના આ દ્વિતીય દિવસની અદ્વિતીય બેઠકમાં આપ સૌનું સ્વાગત કરું છું પર્વ ષ્ઠીની આ ચોથી બેઠક છે અને એમ કહીએ કે બે દિવસના આનંદને ચિદાનંદનું સરનામું આપતો આ ઉપક્રમ છે આ વિશેષ પર્વને પ્રાર્થનાના મંગલ સુરોથી પ્રારંભ કરીએ હું વિનંતી કરીશ પ્રતિભા સંપન્ન ગાયિકા ગાર્ગી વોરાને કે પ્રાર્થનાના સુરમ્ય અને સુરમય શુકન કરાવવા આપણી વચ્ચે આવે श्रोत्रजीवे न च द्राणनेत्री न च व्योमभूमिर्नतेजोनवायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वैपञ्च वायु न न कोषः न वाक् न चोपस्थपायो चिदान शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वे ना सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न भोजनं नैव भोजं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहम् 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 न मृत्यो न शङ् पिता नैव मे नैव माता न जन्म न बन्धोर्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूपः शिवोऽ शिवोऽ चिदानन्दरूपः शिवोऽ शिवो अहं निर्विकल्पो निराकाररूपो अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वा चिदानन्दरूपः शिवोह Shivoham चिदानन्दरूपः शिवोह शिवोहं शिवोहं शिवोहम् ગાર્ગી દર વર્ષે છેક રાજકોટથી માત્ર આ પ્રાર્થનાના ગાન માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે અને અમે એને દર વર્ષે વિનંતી ખાસ એટલે કરીએ છીએ કે આ પર્વનો ઉપક્રમ ભલે આનંદનો રહ્યો હોય પણ અમારા મનોરથો ચિદાનંદના છે છ વર્ષની પૂર્ણાહુતિ થઈ છે અને એના રાજીપામાં એક વિશેષ પ્રસન્નતાનો ઉમેરો થયો છે ગત વર્ષે લોકાર્પિત થયેલી નિઃશુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનું સાફલ્યપૂર્ણ એક વર્ષ પૂરું થયું છે એમ કહીએ કે સેવાની આહુતિને એક વર્ષની પૂર્ણાહુતિ પ્રાપ્ત થઈ છે ત્યારે સાત જાન્યુઆરી બે હજાર પંદરના રોજ બાપુના હસ્તે લોકાર્પિત થયેલી આ હોસ્પિટલ એના ગઈકાલના દિવસ ત્રણ જાન્યુઆરી સુધીના એક વર્ષ પૂર્વ થવાને બે ત્રણ દિવસની વાર છે ત્યારે આ સેવાયાત્રાના થોડા રળિયામણા વિસામાં તમારી સાથે વહેંચવા છે આટલા દિવસોમાં હોસ્પિટલમાં કુલ તોતેર હજાર ત્રણસો અગિયાર દર્દીઓની નિઃશુલ્ક સારવાર થઈ છે બે હજાર ત્રણસો બત્રીસ દર્દીઓના ડાયાલિસિસ કરવામાં આવ્યા છે ત્રણસો બાર પ્રસુતિ થઈ છે જેમાં બસો પચાસ નોર્મલ ડિલિવરી અને બાવન સિઝેરિયન ડિલિવરી છે અને ત્રીસ હજારથી વધુ દર્દીઓના આપણે નિઃશુલ્ક રીતે લેબોરેટરી ટેસ્ટ કર્યા છે સંતોષજનક અને ઉત્સાહવર્ધક હકીકત એ છે કે આ બધું તદ્દન નિઃશુલ્ક આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો કાના માતર વિના કોઈ પણ પ્રકારની ફી લીધા વિના કરવામાં આવે છે અને હજી થોડી ક્ષણો પૂર્વે પૂજ્ય બાપુએ આ હોસ્પિટલમાં કેટલાક નવા વિભાગોનું લોકાર્પણ કર્યું છે અને આવતીકાલથી જ એ સાવરકુંડલાની જનતા અને આસપાસના લોકો માટે એ સુવિધા પ્રાપ્ય બનવાની છે અને મજાની વાત એ છે કે આ ત્રાજવાનું શહેર છે વિશ્વભરને તોડતા શીખવતા શહેરમાં આવી અતુલ્ય પ્રવૃત્તિ થાય એ ઘટના અનન્ય છે અને આ હોસ્પિટલનું સંચાલન શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન કરી રહ્યું છે આ ફાઉન્ડેશનના મોટા ભાગના ટ્રસ્ટીઓ આ શહેરમાં માંડ એક કે બે વરસ રહ્યા છે કે ભણ્યા છે પણ જે શહેરમાં એની વિકાસ યાત્રા શરૂ થઈ હોય એ શહેરને વિકસાવવાની એમની નેમ છે ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ મહેતા આપણી સાથે છે હું એમને વિનંતી કરીશ કે ઉપસ્થિત સૌ સહૃદયોનું શબ્દોથી સ્વાગત કરે અને આભાર દર્શન પણ પ્રગટ કરે નમસ્કાર પરમ પૂજ્ય બાપુ ગુરુવરી બોરીસાગર સાહેબ ત્રણેય સમાન સમાન્ય માનવવાહો ભાઈઓ અને બહેનો વિદ્યાગુરુ ફાઉન્ડેશનના આ છઠ્ઠા વર્ષમાં અને હોસ્પિટલના એક વર્ષની પૂર્ણાહુતિ અને બીજા વર્ષની શરૂઆતના પર્વે આપ સૌ અહીં પધાર્યા છો એટલે દૂર દૂરથી પધાર્યા છો તે બદલ આપનો ઉમળકાપૂર્વક આભાર માનું છું અને આવકારું છું પછી બાપુ અમે તમારો આભાર તો કઈ રીતે માની શકીએ કારણ કે બાપુ ગયા વખતે તમે મને એક નાનકડી પંક્તિ ગાઈ હતી ને તમને ગમી હતી એટલે બીજું કાંઈ બધું વાત તો હું કરી શકતો નથી ફક્ત એક નાનકડી કવિતા ગીત સાંભળવું પડશે કારણ કે એક વખત તમે વખાણ કર્યા એટલે એટલા એ ભાવ છે મારો કવિવારે હિન્દી વરે કદાચ એની પ્રિયતમા માટે આ શબ્દો કહ્યા છે પરંતુ હું તમને નજર સમક્ષ રાખીને આ એક પંક્તિ સંભળાવું છું આપ સૌને क्या कोई क्या कोई लिखे तुझ पर कविता रंगों छंदों में समाएगी रंगों छंदों में समाएगी किस तरह से इतनी सुंदरता सुंदरता एक धड़कन है तू दिल के लिए एक जान है तू जीने के लिए जीने के लिए सागर भी तरसते रहते हैं तेरे रूप का रस पीने के लिए पीने के लिए जीवन से भरी तेरी आंखें मजबूर કરે જીને જીને જીવન ભરી હવે થોડી હોસ્પિટલની વાત કરું સામાન્ય લોકોના ભાવમાં એવું છે કે મુંબઈમાં લોકો એમ માનતા હોય કે હરીશભાઈ મહેતાની હોસ્પિટલ છે અમદાવાદમાં લોકોને એમ લાગતું હોય કે ડૉક્ટર માનસિદ્ધાની હોસ્પિટલ છે સાવરકુંડલામાં મિક્સ પ્રતિભા હોય કોઈ એમ કે માનસિતા સાહેબની હોસ્પિટલ છે કોઈ કે હરીશભાઈની હોસ્પિટલ છે કોઈ કે ભરતભાઈ જોશીની હોસ્પિટલ છે પરંતુ આ હોસ્પિટલ અમારા કોઈની નથી આ હોસ્પિટલનું અમે માત્ર એક નિમિત્ત બન્યા એ એના માટે અમે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ હોસ્પિટલ કેટલા લોકોના સહકારથી બની છે અને કઈ રીતે ચાલે છે કોના કોના સહકારથી બની છે એ કઈ રીતે ચાલે છે એ અમે જાણીએ છીએ પણ આના અંદર સૌથી મોટો આશીર્વાદ જે બાપુનો જ છે એ તો અમારે કહેવાની જરૂર જ ના હોય એમનો રાજીપો છે અમારી સાથે એના લીધે આપ સૌ વર્ષો છો અમને જ્યારે પણ જરૂરત હોય તમે અમારા મન કળી જાઓ છો અમારે કેવું નથી પડતું કે અમને જરૂરિયાત છે અને અહીંયા હું એક મારા દસથી પંદર મિત્રોને એક વિશિષ્ટ રીતે આ સહકાર આટલું આ યજ્ઞમાં જેમણે આહુતિ આપી છે એમનો ઉલ્લેખ કરવા માગું છું અને એમના જે અમને આશીર્વાદ છે અથવા એમનો જે આહુતિ છે એ આહુતિથી આ અમારો યજ્ઞ સંપૂર્ણ સંપૂર્ણપૂર્વે સફળ થશે એ આશાએ જ અમે આ કામ કરી રહ્યા છીએ તો એ મિત્રોને અહીંયા હું ઉલ્લેખવા માગું છું અને એમને હું વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર એ મિત્રો પધારે પૈસા અને ફાળો તો ઘણા બધા કામો માટે લોકો આપતા જ હોય છે પરંતુ અલગ રીતે એક અલગ દાખલો બેસાડીને આપે એવી વ્યક્તિઓને હું અહીંયા આમંત્રણ આપવા માગું છું સૌથી પહેલાં આ અત્યારે હોસ્પિટલનો નિભાવ ખર્ચ ગયા વખતે લગભગ દસ લાખ રૂપિયા હતો હવેથી લગભગ છેલ્લા બે મહિનાથી વિભાગો વધ્યા દર્દીઓ વધ્યા આંકડાઓ તમારા સમક્ષ રજૂ કરવામાં આવ્યા તેથી લગભગ પંદર હજાર ઉપરનો ખર્ચ થવાની તૈયારીમાં છે અથવા થઈ રહ્યો છે સારામાં સારી પંદર લાખ પંદર લાખ ઉપરાંતનો દર મહિને ખર્ચો થાય છે પરંતુ આજ સુધી અમને પૈસાની ક્યારેય પણ અગવડ પડી નથી કારણ કે લોકો હાથ ફેલાવીને ઊભા જ છે એક નવી વાત આજથી લગભગ ચાર મહિના પહેલાં અમારા મિત્ર જીતેન્દ્ર ચૌહાણ જેડ ગ્રુપના ચેરમેન એમણે એક નવી વાત અમને કરી કે હરીશભાઈ તમને દર મહિને હું એકાવન હજાર રૂપિયા દર મહિને હું તમારી ખાતામાં જમા કરીશ આ વિચારે અમને બળ તો આપ્યું પણ એ ઉપરાંત એક નવો આઈડિયા આપ્યો એટલે સૌથી પહેલા હું અહીંયા જીતુભાઈને બોલાવવા માંગુ છું જીતુભાઈ પ્લીઝ આવો એ જીતુભાઈના વિચારને માન આપી અમે એક યોજના બનાવી અમે એવા દાતાઓ શોધી રહ્યા છીએ અને શોધ્યા છે અને મળ્યા છે કે અમને દર મહિને પચીસ હજાર પચાસ હજાર એક લાખ રૂપિયા દર એક તારીખે અમારા ખાતામાં જમા કરાવે એટલે પંદર લાખના ખર્ચની કોઈ ચિંતા ના હોય એ ઉપરાંતના જે દાન આવે એ દાનો અમે વિકાસમાં વાપરીએ હા સાચા એ પછી અમારે એક મિત્ર છે મિસ્ટર રમેશ જૈન આમ તો રાજસ્થાનના છે પરંતુ ગુજરાતી કરતા વિશેષ ગુજરાતી છે મારા મિત્ર છે અમારા બિઝનેસ પાર્ટનર છે એમને એક યોજના ગયા વખતે મેં પૂછ્યું ઓપનિંગના ઓપનિંગમાં આવ્યા હતા હોસ્પિટલમાં મેં કીધું રમેશભાઈ તમારી શું ઈચ્છા છે તો કે હરીશભાઈ તમને જે ઠીક લાગે એ કરો નક્કી કરી લો તમારી જે કંપની છે એમાં કંઈ ફરક નથી આખા વર્ષમાં અમને કોઈ જરૂરિયાત નહીં હતી એટલે અમે એમને કંઈ વાત જ નહીં કરી પરંતુ એમને એક નવો પ્રયાસ કર્યો નવો પ્રયોગ કર્યો એમના સ્ટાફમાં લગભગ સો કરતાં વધુ કામગારો છે જે કે દસ લાખ રૂપિયા મહિનાનો પગાર હોય પાંચ લાખ રૂપિયા હોય બે લાખ રૂપિયા હોય દસ હજાર રૂપિયા મહિનાનો પગારવાળા પણ કામગારો છે એમને એક યોજના સ્ટાફની સામે મૂકી એને પરિચય કર્યો હોસ્પિટલની ડીવીડી બતાવી કે આ રીતની હોસ્પિટલ નિઃશુલ્ક ચાલી થઈ છે તો એમાં કોઈ સ્ટાફ કહેવાય અમારા મહિને પચાસ રૂપિયા કોઈ સો રૂપિયા કોઈ બસો રૂપિયા રમેશભાઈએ એમ નક્કી કર્યું કે જેટલા પૈસા સ્ટાફ આપે એટલા પૈસા પોતાના તરફથી ઉમેરવા અને દર મહિને ત્રીસ હજાર રૂપિયા અમારા ખાતામાં જમા થાય છે એ ઉપરાંત આજથી દર મહિને એક લાખ રૂપિયા એમની કંપની તરફથી પણ દર મહિને જમા થશે

એમ એ પણ ગયા વખતે હોસ્પિટલના ઓપનિંગમાં આવેલા હતા કઈ બોલ્યા નહીં જોયું બધું કામ બહુ સરસ લાગ્યું ગઈ છવ્વીસમી લખી લેજો મારો જન્મદિવસ છવ્વીસમી માર્ચ છે પચીસમી માર્ચે એમને બાપુ અગિયાર લાખ રૂપિયાનો ચેક મોકલાયો મારા જન્મદિવસની ભેટ બધા બધા મોકલી શકો છો છવ્વીસમી માર્ચ યાદ રાખજો બધા એ અલગ નવો ચીલો એમને પડાયો કે હરેશભાઈના જન્મદિવસ આપણા મિત્ર છે આપણે પ્રેમ છે આટલું સરસ કામ થઈ રહ્યું છે અને ગામ જોઈને બહુ ખુશ થયા અને આજે બીજી વખત મારે એમને એક જ વખત કહેવું પડ્યું પ્રદીપભાઈ ચાલવું છે ચાલવું જ છે અને એટલા દૂરથી અહીંયા આવ્યા છે એમનો વિશિષ્ટ ફાળો છે એમને પણ અહીંયા હું સ્વાગત કરું છું એક પ્રદીપજી બુબના છે એ બી રાજસ્થાનના છે બુબના પરિવાર બાપુ જાણે જ છે બહુ મોટો પરિવાર છે મુંબઈમાં એમને ગયા વખતે તિથિ લખાવેલી એમને એમના પરિવારે આજે મને એમને એમ કીધું કે હરીશભાઈ દર મહિને એકાવન હજાર રૂપિયા હું વિદ્યાગુરુ ફાઉન્ડેશનમાં જમા કરાવીશ પ્રદીપજી બીજા છે ભરતભાઈ શાહ ગિલાની પરિવાર ભરત શાહ આમ તો ચંદ્રિકાબેન અમારા જે ટ્રસ્ટી છે એ પરિવારથી આવે છે ભરતભાઈ પ્લીઝ એમને આપણા ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટમાં એકાવન લાખનું દાન ગેલાની પરિવાર તરફથી આપણને મળેલું જ છે એ ઉપરાંત એમને આજથી જાહેર કર્યું કે દર મહિને એક લાખ રૂપિયા ભરતભાઈની કંપની તરફથી આપણે ત્યાં જમા થશે ભરતભાઈ પ્લીઝ બીજા છે અહીંયા આપણી વચ્ચે મગનભાઈ શ્રોફ સુરતથી મગનભાઈ પ્લીઝ મગનભાઈ શ્રોફે આપણને સોનોગ્રાફીનું મશીન આપ્યું ગઈ ત્રણ જાન્યુ ત્રણ ફેબ્રુઆરીનો અમારો અમદાવાદનો પ્રોગ્રામ હતો એમાં એમને અગિયાર લાખ રૂપિયાનો ચેક એક સોનોગ્રાફી મશીન માટે આપવામાં આવ્યો એ સોનોગ્રાફી મશીન આપણે ત્યાં આવી ગયું છે અને એ મગનભાઈ શ્રોફ અને મગનભાઈ આજે મને કહ્યું છે કે હરીશભાઈ આ હોસ્પિટલ તમારી નથી મારી પણ છે જે ઈચ્છા હોય તમે કહેજો એ પ્રમાણે કરીશ એટલે હવે આપણે એમને મોડેથી સાંભળીશું કે એ શું કરવા માગે છે મગનભાઈ શ્રોપ સૌજીભાઈ ધોળક્યા સૌજીભાઈ પ્લીઝ સૌજીભાઈ ધોળકિયાએ ભોજન શાળામાંથી આપણને અગિયાર લાખ રૂપિયાનું દાન ગયા વર્ષે જાહેર કરેલું અગિયાર લાખ રૂપિયા આવ્યા એનાથી ભોજન શાળા શરૂ થઈ ચાલુ થઈ બની ગઈ આજે આપણે બાપુએ લોકાર્પણ કર્યું એનું ત્યાં નિઃશુલ્ક ભાવે દર્દીઓને તેમના સગાવાળાઓને ભોજન પ્રદાન કરવામાં આવશે અને આજે સૌજીભાઈ એમ કહ્યું કે એકાવન લાખ રૂપિયા હું તમને આપું છું તમે એની એફડી કરી નાખો અને એમાંથી જે સીધું સામગ્રી લાગે એના વ્યાજમાંથી તમે વાપરજો એટલે તમને રસોડાની કોઈ ચિંતા જ ના રહે એ ઉપરાંત આજે મને કહ્યું છે કે માસિવ નિભાવની કોઈ ચર્ચા નહીં ચિંતા નહીં કરતા મારાથી હું તમને દર મહિને જે બી થશે હું મેક્ઝિમમ તમારા ટ્રસ્ટને આપીશ એટલે અમારી ચિંતા બધી ખલાસ થઈ ગઈ સવજીભાઈ બીજા એક અરવિંદભાઈ વસંત છે જેમને જોવાથી વસંત ખીલી જાય એવા છે વસંતભાઈ અરવિંદભાઈ વસંત એમણે આ ટ્રસ્ટને અત્યાર સુધીમાં લાખો રૂપિયા આપ્યા છે અને અમારી સાથે બહુ પ્રેમથી જોડાયેલા છે અમદાવાદનો પ્રોગ્રામ સફળ કરવામાં અરવિંદભાઈનો બહુ મોટો ફાળો હતો અને એ અરવિંદભાઈએ આજે બી એમના હસ્તે એક અંબિકા અરવિંદભાઈ એક મિનિટ અઢી લાખ કોના હતા પેલા વિક્રમભાઈ એમજી સન્સ વાળા અહિયાં છે એમનું આપણે આભાર માનીએ એમના તરફથી અઢી લાખ રૂપિયાનું દાન આવ્યું છે આજે એ ઉપરાંત એચબીએમ ગાર્મેન્ટ અંબિકા ગ્રુપના બે લાખ અગિયાર હજાર રૂપિયા પણ એમના પ્રયત્નોથી આવ્યા છે એ પ્રયત્નો અને એમને પોતે બી ઘણો બધો ફાળો આજ સુધીમાં આપ્યો છે માનસીતા સાહેબ સાથે ખભે ખભો મુકાવીને અમદાવાદમાં કામ કરે છે ઉપરાંત એમને બી આજે કહ્યું છે કે આ જે પંદર લાખ રૂપિયાનો ખર્ચો છે કોઈ મોટી વાત નથી આપણે તો આના કરતાં વિશેષ ઘણું બધું આગળ કરવું છે તો એના માટે બી એ સક્રિય છે બીજા એક અરવિંદભાઈ બીજા એક છે વિજયભાઈ પરસાણા આ જે આયુર્વેદિક ડિપાર્ટમેન્ટ અને નેચુરોપથી ડિપાર્ટમેન્ટ ચાલુ થયો તો એમના તરફથી એમની કંપની તરફથી ફિઝિયોથેરાપીના ટોટલ મશીન એમને રકમ કહેવાની ના પાડી છે એ ટોટલ મશીનો એમના તરફથી સ્પોન્સર થયા છે વિજયભાઈ ફરસાણા અહીંયા હાજર છે પણ એ કદાચ ઉપર આવવા માગતા નથી અહીંથી જ આપણે એમનું આભાર દર્શન કરીએ આ આ ઉપરાંત અમારી વચમાં ધીરુભાઈ દૂધવાળા છે અત્યાર સુધી એમને લગભગ પંદરે લાખ રૂપિયા કરતાં વધુ પૈસા આપણા ફાઉન્ડેશનને આપ્યા છે અને આજથી દર મહિને ધીરુભાઈ પ્લીઝ એકાવન હજાર રૂપિયા દર મહિને એમને આપવાનું કબૂલ કર્યું છે ધીરુભાઈ પ્લીઝ હજી બીજી બે ત્રણ મિનિટ આપણી પાસે છે આપણા સમયમાં કોઈને માનસિક અથવા માનસિક કઈ બી દાન દાહર કરવું હોય તો અહીંયા કરી શકાય છે આપણી પાસે બે એક મિનિટ છે બાપુ આભાર બાપુ આભાર મિત્રો એક ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પાંચ લાખ રૂપિયા અત્રે દાન જાહેર કરવામાં આવે છે આભાર આપનો આપે જોયું ભાઈઓ કે સારું કામ કરવામાં બાપુના આશીર્વાદ અમારા સાથે છે એટલે આપ સૌ અહીંયા વર્ષો છે વર્ષો છો એટલે આ હોસ્પિટલનું ફ્યુચર ઘણું સારું છે કોઈ એવી ચિંતા કરવાની જરૂર જ નથી કે આ નિઃશુલ્ક કેટલા દિવસ ચાલશે ઘણા બુદ્ધિશાળી માણસો અમને કહે છે કે તમે ચાલુ તો કર્યું છે પણ આ નિઃશુલ્ક કેટલા દિવસ ચાલશે અમે તો અમને એ કંઈ ખબર નથી અમે કોઈ ભવિષ્ય વહેતા નથી અહીંયા પણ અમારી પાસે બોરીસાગર સાહેબના આશીર્વાદ છે બાપુ અમારી સાથે છે એમનો રાજીપો છે ચાલશે અમારી જેટલી તાકાત હશે એટલે અમે બધી લગાડી દઈશું આ ઉપરાંત જે દાનના પૈસા આવે છે એ ઉપરાંત અમારા જે ટ્રસ્ટીઓ છે અહીંયા એ ટ્રસ્ટીઓની જવાબદારી છે કે ક્યારેય પણ હોસ્પિટલનું કામ અટકે નહીં એક તારીખે જે કંઈ પૈસા ઓછા પડે એ પૈસા અમારે ગમે ત્યાંથી અમારા ઊભા કરીને મોકલી આપવા એ રીતે અમે કટિબદ્ધ છીએ એટલે શંકા રાખવાની કોઈ જરૂર નથી અને આ હોસ્પિટલના નવા નવા વિભાગો હજી બી ખુલશે અમદાવાદમાં પ્રોગ્રામમાં અમને ત્રણ કરોડ કરોડ રૂપિયાના દાન જાહેર થયા એક એક કરોડ કરતાં વધારે રકમના ત્રણ દાખે છે પણ એ દાતાઓની આશા એવી છે કે આ હોસ્પિટલનું બીજું ચરણ બહુ મોટી સો બેડની હોસ્પિટલ બનવાની છે કે જે બનવાની છે ત્યારે એમને એક કરોડ રૂપિયાનું દાન અત્યારથી જાહેર કરી દીધું છે એક દાતાએ એમ જાહેર કર્યું છે કે માનસિતા સાહેબનું સ્વપ્ન છે કે સાવરકુંડલામાં મેડિકલ કોલેજ કરવી અને એ મેડિકલ કોલેજમાં પણ એક રૂપિયો ના લેવો એ મેડિકલના કેડિકલના એ મેડિકોલના પ્રોજેક્ટ માટે ઓલરેડી બે કરોડ રૂપિયાનું દાન જાહેર થઈ ગયું છે એ માનસેતા સાહેબે એમના પ્રયત્નોથી એ દાન અહીંયા લાવ્યા છે પણ એ અમે જ્યારે અમને જરૂર હશે જ્યારે અમે એના માટે તૈયાર થઈ જઈશું ત્યારે એ દાન અમે મંગાવીશું ત્યાં સુધી આપ સૌ મિત્રોની મદદથી આ હોસ્પિટલ સુરૂપે ચાલી રહી છે કોઈ દિવસ કોઈ પૈસાની તકલીફ નથી આટલા સરસ ઉચ્ચારો થયા ગરીબ મધ્યમ ક્લાસના માણસો સારા ક્લાસના માણસો પણ આપણે ત્યાં આવે છે અને નિઃશુલ્ક ભાવે સસ્મિત વદને બધાની સેવા કરવામાં આવે છે આ ઉપરાંત એક નાનકડી યોજના આપ સૌ માટે પણ છે માટે ખાસ એક યોજના છે ચલો દિવસના રૂપિયા મહિનાના ત્રણસો રૂપિયા બાર મહિનાના છત્રીસો રૂપિયા આટલા જ દસ રૂપિયા એટલે એક કટિંગ ચા તમારે ઘરે કોઈ મહેમાન આવે તમે કટિંગ ચા પીવરાવો એના બી આજકાલ મને લાગે છે વીસ રૂપિયા થઈ ગયા છે એના કરતા બી અડધા દસ રૂપિયા જો તમે લોકો આપો તો મહિનાના છત્રીસ રૂપિયા થાય આમાંથી એક બસો ચારસો રૂપિયા ચારસો જણ બી ભેગા થાય તો ગણતરી કરો આપણે તો ગણતરીના માણસો છીએ કેટલા રૂપિયા ઊભા થાય કેટલા નવા વિભાગો ઊભા થાય કેટલા લોકોને એનો લાભ મળે બધા જ એમાં સહકાર આપી શકે છે આ બધી માહિતી હોસ્પિટલમાં અહીંયા ભરત જોશી પાસે હાજર છે અમારા ટ્રસ્ટીઓનો આભાર માનવાનો તો હોય જ નહીં પણ જે ટ્રસ્ટીઓ અહીં કામ કરે છે ભરતભાઈ જોશી જયકાંત સંઘવી દિવ્યકાંત સૂચક એ એટલા બધા કાર્યરત છે આના અંદર બહુ નાનું ટ્રસ્ટી મંડળ છે અમારું સાત જણાનું ટોટલ ગણીને પણ કોઈ બી જાતના વિખવાદ વિના વગર અમે જ્યારે કહીએ ત્યારે જોઈ પણ કામ એટલું સરસ રીતે થાય છે આજે પછી બાપુએ જોયું કે ગયા વર્ષે આવ્યા એના કરતાં આજનું સ્વરૂપ હોસ્પિટલનું કેવું છે આરોગ્ય મંદિરનું બાપુ એમની રાજી વ્યક્ત કરશે જ અમને આનંદ છે કે બાપુ આપણી વચ્ચે છે સવારે બપોરે ચાર વાગે હોસ્પિટલમાં બાપુ પધાર્યા અને એ જ વખતે પ્રણવભાઈ એની સાહિત્યિક ભાષામાં વાત કરશે પણ હું મારી દેશી ભાષામાં વાત કરું એ જ વખતે એક બાળકનો જન્મ થયો આ બધી કંઈક ઈશ્વરના સંકેત છે મારી સાથે બાપુ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હરેશભાઈ આમ તો ટેક્સટાઇલના વ્યાપારી છે પણ એ કવિતા પણ લખી શકે અને ગાઈ પણ શકે પણ ઇમારતનો પાયો ક્યારેય બહાર નથી દેખાતો એટલે આજે મારે એનો ઠપકો વોહરીને પણ એક વાત કરવી છે કે આ વ્યક્તિએ પોતાનું નામ કોઈપણ પ્રકારની તકતીમાં મુકાવ્યાના પ્રલોભન વિના એક કરોડથી વધારે રૂપિયા આ હોસ્પિટલ માટે વાપર્યા છે